તારે તારે ક્યાંય નથી જવાનું. સાંભળ્યું સાંભળ્યું મેં શું કીધું? તારે ક્યાંય નથી જવાનું. તારા પપ્પાએ કહ્યું ને કે તારે અહીંયા જ રોકાવાનું છે. બેટા, તું અને રાધા બંને મારા શ્વાસ છો બેટા. મને મને મારી બંને દીકરીઓ જોઈએ છે. બંને દીકરીઓ પ્લીઝ બેટા, પપ્પાની વાત માની લે અને મને રોકાઈ જાને અહીંયા પ્લીઝ. કીયુ પ્લીઝ. આમ પથ્થર દિલ ના થા, અમે તારા વગર નહીં જીવી શકીએ. હજી શું વિચારે છે બેટા? હા પાડી દેને બેટા, હા પાડી દેને. અમે અમે તારા વગર નથી રહી શકતા બેટા. પ્લીઝ અમને વધારે દુખી નહીં કર, રોકાઈ જાને. મેં તને જન્મ નથી આપ્યો તો શું થયું બેટા? અમે તને બીજી બધી સગવડ તો આપી છે ને. તું અમારી દીકરી છે બેટા, અમારી. અમે તને એમ નથી કહેતા કે તું તારા પપ્પાના ઘરે ના જઈશ. પણ બેટા પ્લીઝ પ્લીઝ, તો અમને છોડીને પણ ના જાને. અમને અમને તારી જરૂર છે બેટા. રોકાઈ જાને અહીંયા પ્લીઝ, રોકાઈ જાને. યાર બેટા, તું તું અમારા વગર કેવી રીતે રહી શકીશ? હા બેટા બોલ ને. છું એમ નથી કહેતી કે તું તારા સગા મા બાપને છોડીને અમારી સાથે રોકાઈ જા. પણ બેટા બેટા, તું ત્યાં પણ જા ને અહીંયા પણ રહે. હા આ બંને ઘર તારા જ છે બેટા, તારા જ છે. જ્યારે રાધા લગ્ન કરીને ગઈ ત્યારે એને એને વિદા કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નતો બેટા. પણ જો તું પણ જતી રહીશ તો હું મારા મનને મનાવી નહીં શકું બેટા. પ્લીઝ ના જઈશ ને, રોકાઈ જાને બેટા. તારા તારા જવાથી આ ઘર ખાલી થઈ જશે બેટા. મને આ ઘરને તારી જરૂર છે બેટા. પ્લીઝ પ્લીઝ રોકાઈ જાને કિયારા, રોકાઈ જાને. પ્લીઝ બેટા આવતી રહે ને, પ્લીઝ ખરે ખરે પાછી આવી જાને બેટા. પ્લીઝ કિયારા બેટા, પ્લીઝ કિયારા, કહી દે ને કે માં હું તમને છોડીને ક્યાંય નથી જવાની. અહીંયા જ ઘરમાં જ રોકાવાની છું. બોલ ને બેટા, બોલ ને પ્લીઝ. હા શું મિસ્ટ્રી, તને હજી સારું નથી? ના ના એવું કઈ નથી. તારું નાક ખુલી જશે ને તો તને બધું જ સારું લાગશે. રાધા હું મીટિંગમાં છું, તું શું કરે છે આ બધું? હાજો હાજો મિસ્ત્રી, તું પોતાને છીકતા છીકતા તું વાત કેવી રીતે કરી શકીશ? તું થાકી નહીં જાય? તું એક કામ કર, તું પહેલા આ સ્ટીમ લઈ લે. રાધા હાજો હાજો, તને કેટલી બધી છીકો આવે છે, આના લીધે કદાચ તારું ગળું પણ છોલાઈ શકે છે. અને આવી હાલતમાં તને મીટિંગ કરવાનું કેમ સૂજે છે? ના રાધા, જો પ્લીઝ ક્રિસ. રાધા રાધા મારે રાધા ક્રિસ. રાધા શું છે આ બધું? અરે તું ખાલી શ્વાસ લે ને. રાધા મારી વાત તો સાંભળ. ક્રિસ તો ચૂપ રહે. રાધા રાધા સોરી ક્રિસ, તું તારી જાતે જ લૂછી લે. પણ તું જોજે, થોડીક જ વારમાં તને બધું જ સારું થઈ જશે. હા હું તારી માટે ગરમ ગરમ કોફી લઈ આવું. હા
તમારા પ્રેમની સામે આ મિલકત કઈ જ નથી પપ્પા. અમને ખબર છે બેટા, પણ અમારી પણ કેટલીક ફરજો છે. અમારું જે કઈ છે એ અમારે અમારી બંને દીકરીઓને આપવાનું જ છે બેટા. હજુ પણ મિલકતની વાત માટે હું સહેમત નથી પપ્પા. મારે આ બધું નથી જોઈતું. પ્લીઝ પપ્પા, તમે ના નહીં પાડતા. હવે આ બાબતમાં હું જરાય મોડું નહીં કરું. હું કાલે જ વકીલને બોલાવીશ અને તમને બંને દીકરીઓને શું મળવું જોઈએ એ હું એને લખીને આપીશ. અને હવે મારે તારા મોઢેથી આ સાંભળવું જ નથી કે આમાં મારું કંઈ નથી અને આ ઘર સાથે મારો કોઈ સંબંધ નથી. પપ્પા, અરે કોઈ મિલકત નથી જોઈતી અને ક્યારે આ બધી વસ્તુની ઈચ્છા થઈ જ નથી. મને ખબર છે બેટા, પણ અમારી મા બાપ તરીકેની જવાબદારી છે કે અમારી છોકરીઓને અમે કંઈક આપીએ બેટા. મમ્મી, તમે મને કહો છો કે તમે મને કંઈક આપવા માંગો છો, પણ શું એ શક્ય છે? કેમ, અમે કેમ ન આપીએ? પપ્પા, આ બધું રાધાનું છે. શું એ આ વાત માટે સંમત થશે? એ બધું આ મારા માટે શું કામ છોડી દે? બેટા, તું ચિંતા નહીં કર, હું રાધાને બરાબર ઓળખું છું. એને આ બધી મિલકતોમાં કોઈ રસ નથી. અને એને જ્યારે ખબર પડશે ને કે આ બધું હું તને આપવા માંગુ છું, તો એ વધારે ખુશ થશે. મારા મનમાં પણ એ જ સવાલ છે. મારા વિશે જાણ્યા પછી પણ શું એ સહેમત થશે? શું બેટા, એ સહમત નહીં થાય ને તો અમે એને સમજાવીશું બેટા કે આ મિલકત તારી નહીં, આટલા વર્ષોથી કિયારા અમારી સાથે રહી છે તો એનો પણ એટલો જ હક છે બેટા. તું ચિંતા નહીં કર બેટા. હા હલા પ્રવીણ, તારે તો પહેલા રાજા સાથે વાત કરવી પડશે. એ તો હવે એના બાપ સાથે વાત પણ કરતી નથી. જો એ બહુ જ ગુસ્સે હશે અને મિલકતમાં ભાગ પાડવાની ના પાડશે તો? ના ના, મારે પહેલાં એની સાથે પ્રેમથી વાત કરીને બધી ચોખવટ કરવી પડશે. ભલે, હવે તમે બધા અંદર ચાલો, આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ના, હું નીકળું હવે, તમે મારી દીકરી અંદર લઈ જાઓ. તમે લોકો મારી દીકરીને આટલો પ્રેમ કરો છો તો મારે પણ એને જબરજસ્તીથી નથી લઈ જવી. મારા માટે તો મહત્વનું એ છે કે મારી દીકરી ખુશ રહે, પછી ભલે ક્યાંય રહે. મને થોડું દુઃખ થશે દીકરા, તને તારા પપ્પાની યાદ આવે ને તો એક કોલ કરજે, હું દોડતો ચાલ્યો આવીશ તારી પાસે. અરે ડિંગલી, હું નીકળું હવે, મારી દીકરીનું ધ્યાન રાખજો. ચલો. કેવું બેટા? ચાલ. મમ્મી, કેટલા દિવસથી હું એની સાથે હતી, પણ સ્ટીલ હું એને સમજી ના શકી. એ ડોક્ટરે એટલા નાટક કર્યા છે આજે. આખરે એણે જે જોઈતું હતું ને એ તો એણે કરી જ બતાવ્યું. એણે ખાતરી લઈ જ લીધી કે અર્ધી પ્રોપર્ટી એના નામે જ થઈ. ત્યારે જ મને એટલો બધો ગુસ્સો આવ્યો હતો ને કે હું તને શું કહું. પણ બસ હવે બહુ થયું, હવે હું ચૂપ નહીં બેસું. આપણે કંઈક તો કરવું જ પડશે. સાંભળો છો? ક્યાં છો તમે?
કમિશનર સાહેબ. હલો. હા કમિશનર સાહેબ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ છે? ના, એ ક્યાંક બહાર ગયા છે. કઈ કામ હતું? એનીથિંગ અર્જન્ટ સર? હું જાણી શકું શું કામ છે? વાત થોડી સિરિયસ છે, એટલે તમારે પણ જાણવું જરૂરી છે. તમને ઇન્ફોર્મેશન મળી છે કે રાજેશભાઈની જાનને જોખમ છે? લાગે છે આ ફ્રૂટ્સ થોડા મોંઘા ખરીદી લીધા. 300 રૂપિયા તો બહુ કહેવાય ને? અરે ના પ્રવીણ, કરોડો મળવાનો હોય ને તારે 300 રૂપિયા માટે નહીં રડાય. ઓહો, મોટા ઘરનો મોટો છોકરો અહીંયા બેઠા છે ને કઈ? જય શ્રી કૃષ્ણ. મારું કામ પતી જાય ત્યાં સુધી મારે આ બધું કરવું પડશે. બધું બરાબર છે ને? તમને શું કામ છે અને અહીંયા શું કામ આવ્યા છો તમે? હું મારી દીકરીને મળવા આવ્યો છું. તમને ખબર તો છે જ કે તમારી દીકરીના લગ્ન આગળમાં નથી થયા. મારી 2 દીકરી છે, એમાં 1 દીકરી આ ઘરમાં પરણી છે. હું એનો પણ બાપ છું. મારાથી રહેવાયું નહીં એની સાથે વાત કર્યા વગર, એટલે હું આવી ગયો. તમે બસ આ જ બધું કર્યા કરજો. રોજ કોઈ ને કોઈ નવા નાટક હોય છે તમારા. જુઓ, હમણાં મમ્મી નથી તો એ આવે એ પહેલાં તમારા જે કંઈ પણ નાટક હોય ને એ પતાવીને નીકળી જજો. રાધા, મારી દીકરી, મારી લાડલી, ક્યાં છે તું? જો કોણ મળવા આવ્યું છે તને. પપ્પા ક્યારે આવ્યા? પપ્પા તમે હમણાં જ આવ્યો બેટા. અરે બેસો ને પપ્પા. તું કેમ છે બેટા? બધું ઠીક તો છે ને? હા પપ્પા, બધું જ ઠીક છે. બેટા, તારા માટે ફ્રૂટ્સ લાવ્યો છું. તને ભાવતા ફ્રૂટ્સ છે બધા. ખાજે તું, ખાજે આ બેટા. અરે પપ્પા, આની શું જરૂર હતી? એમાં શું, તું રાખ અને તું ખુશ રહે. ઠીક છે પપ્પા. પપ્પા તમે બેસો, હું તમારી માટે જ્યુસ લઈ આવું. ના 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 દીકરા, એ તકલીફ લેવાની કોઈ જરૂર નથી. અરે પપ્પા આમાં તકલીફ છે નહીં, તમે બેસો, હું ફટાફટ આવું. એને જેટલી સારી રીતે પટાવી શકાય એ બધું જ હું કરીશ. આનો વિશ્વાસ જીતવો પડશે. બસ એ કિયારાને એની 1/2 મિલકત આપવા તૈયાર થઈ જાય, જેથી પછી કોઈ એના નાટક નહીં રહે. સર, આ તમે શું કહો છો? ઓલરેડી એમની 2 વખત હત્યા કરવાનો પ્રયત્ન થઈ ચૂક્યો છે, અને એક વાર તો તમે પણ એમની સાથે હતા. તમને ઇન્ફોર્મેશન મળી છે કે વન્સ અગેન આવી કોઈ મુસીબત એમની પર આવી શકે એમ છે. તમને બધી જ વાત જણાવીશ. થેન્ક યુ સર. ઓકે. સાંભળો છો રશ્મિ, મારો ફોર્મ ક્યાં છે? હાલો સાંભળો, તમારે આજે ક્યાંય બહાર નથી જવાનું. કમિશનરનો ફોન હતો. પ્લીઝ આજે તમારે ઘરે જ રહેવાનું છે, કશે નથી જવાનું. કેમ, શું થયું? તમારો જીવ જોખમમાં છે. કમિશનર સાહેબનો ફોન હતો, એમણે કહ્યું કે એમને કોઈ ઇન્ફોર્મેશન મળી છે કે તમારો જીવ જોખમમાં છે. પ્લીઝ તમારે કશે જ નથી જવાનું. જ્યાં સુધી આપણને ખબર નથી પડી જતી કે આ બધા પાછળ કોણ છે, તમારે ઘરે જ રહેવાનું છે, તમારે ક્યાંય નથી જવાનું. હા, તમારા જીવને જોખમ છે,
તમારા પર ફરીથી હુમલો થઈ શકે છે. પ્લીઝ પ્લીઝ, તમારે તમારે ક્યાંય બહાર નથી જવાનું, પ્લીઝ. પણ આમ ડરીને ક્યાં સુધી ઘરમાં બેસી રહીશું? આપણે કામકાજ પણ કરવાના હોય છે. કામ શું તમારા જીવ કરતા વધારે મહત્વનું હતું? આપણું નસીબ સારું હતું કે આપણે છેલ્લી બે વાર હુમલાથી બચી ગયા હતા. પ્લીઝ તમારે તમારે ક્યાંય બહાર નથી જવાનું. રશ્મિ, મારે આવતીકાલે કિયારાના નામે અડધી મિલકત કરવાની છે, એને માટે આજે વકીલને મળવા જવું હતું. હા તો એ લોકોને ઘરે બોલાવી લો ને, એ લોકો આવી જશે ઘરે. સારું, હું ક્યાંય નહીં જાઉં, બસ તું શાંત થઈ જા, ચિંતા નહીં કર, હું ઘરમાં જ રહીશ, ક્યાંય નહીં જાઉં. હા હું પણ એ જ પ્રાર્થના કરું છું. આ વખતે ઇન્વેસ્ટિગેશન થઈ જ જવા દે, મને પણ ખબર તો પડે કે મારો જીવ લેવા માટે કોણ મારી પાછળ પડ્યું છે. એ આ વખતે તો કિયારાના લગ્ન હતા એટલે હું ચૂપ બેઠો હતો, હવે હું ચૂપ નહીં બેસું. શિટ યાર, ફાઇનલી જ્યારે અડધી મિલકત મારા નામે થવાની હતી ત્યારે તો બધું થવાનું હતું. ઓ ગોડ, કેટલી ખુશ હતી કે બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. પણ હવે આ નવું ટેન્શન, હવે પહેલા મારે આનું કંઈક કરવું પડશે. હેલો, મારી વાત સાંભળ, બહુ સિરિયસ મેટર છે. પપ્પા હાલો. અને શું જરૂર હતી બેટા? પપ્પા, વર્ષા દીદી, મમ્મી, દાદી કેમ છે બધા? અને આદિની સ્કૂલ ચાલુ થઈ ગઈ? બધા મજામાં છે. અને પપ્પા, તમે બેસો, હું ક્રિષ્ને બોલાવી લઉં. મને લાગે છે કે એને ખબર નથી કે તમે આવ્યા છો. એક જ મિનિટ. હા ના 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 બેટા, ઊભી રહે. બેટા, મારે તારી સાથે વાત કરવી છે. શું? તમને મારાથી કામ છે? મારાથી એવું તો શું કામ છે પપ્પા તમને? જો બેટા, મનમાં કશું રાખતી નહીં. કિયારાના લગ્ન તૂટ્યા ને તારે મેં તને ઘણું ગમે તેમ કહી દીધું હતું. એના લગ્ન તૂટ્યા ને તારા થયા તારે હું ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. અને મને ખાતરી છે કે એ વાતનું તને પણ દુઃખ થયું હશે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. દીકરા, તું મારી એ જ દીકરી છે જેને મેં મારા ઘરમાં ઉછેરી છે. મારા માટે તારામાં અને કિયારામાં ક્યારે ફરક રહ્યો જ નથી. હું ખૂબ ખુશ છું કે તારા લગ્ન થઈ ગયા અને ખૂબ જ સારા ઠેકાણે થઈ ગયા છે. હા પણ તમે અત્યારે આવી બધી વાતો કેમ કરો છો પપ્પા? મેં મારા મનમાં કંઈ જ નથી રાખ્યું. સ્વાભાવિક છે કે હું તમારી દીકરીની જગ્યાએ હોઉં તો તમને ખોટું લાગે જ. મેં તને કહ્યું ને, તું મારી દીકરી છે, મને માફ કરી દે કે મેં તને આટલા વર્ષો દૂર રાખી. બેટા બેટા, તું મને માફ કરીશ ને? હે બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને સાચું કહું, સાચું કહું તો મારે તારા હાથ પકડીને માફી નહીં માગું છું, તારા પગે પડવું છે દીકરા. બેટા મને માફ કરી દે. પપ્પા તમે આ બધું શું બોલો છો? પ્લીઝ પહેલા તો મારો હાથ છોડો તમે, પ્લીઝ પપ્પા. તારે મારું કામ કરવું પડશે દીકરા. તું હા નહીં કે ને ત્યાં સુધી હાથ નહીં છોડું. પપ્પા તમે મારા કરતા મોટા છો, પ્લીઝ આવું બધું ના કરશો તમે. અને સૌથી પહેલા તો મારો હાથ છોડ, તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. પ્લીઝ પપ્પા હાથ છોડો ને. દીકરા, આ તો તારા પપ્પા રાજેશભાઈની ઈચ્છા છે કે અડધી મિલકત કિયારાને નામે થાય. મેં કશું નથી માગ્યું, મને એમાંથી એક પણ રૂપિયો નથી જોઈતો. એમને પોતે જ આ નિર્ણય લીધો છે. એમની ઈચ્છા છે કે એમની મિલકત બે સરખા ભાગમાં વેચાય. ઠીક છે, પણ આ બધામાં તમને મારું શું કામ છે? કેમ આમ પૂછે છે? જોવા જાય તો બધી મિલકત તારી જ છે ને. મારી? પપ્પા મારી પાસે એવું કઈ નથી. જો બેટા, તું માનીશ તો અડધી મિલકત કિયારાના નામે લખાશે. આખરે તું તો એમની સગી દીકરી છે ને, એટલે પહેલો હક તારો. જો બેટા, મોટું મન રાખીને હા પાડી દે ને બેટા, અને આવશે ને સાઈન કરવા તું.